નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજે આપણે ગણિતમાં પ્રકરણ 9 માહિતીનો ઉપયોગ તેમાં તમારી સાથે પોથીમાં પેજ નંબર 33 પર જોશું. પ્રકરણ 9 માહિતીનો ઉપયોગ. પ્રકરણ 9 નું નામ શું છે? માહિતીનો ઉપયોગ. એટલે આપણે અહીંયા માહિતીનો ઉપયોગ છે એ જોશું. તો ચાલો પ્રશ્ન પહેલો જોઈએ. તો પ્રશ્ન પહેલામાં શું કીધું છે? ચિત્રમાં કેટલા આકાર છે? પ્રશ્ન 1 માં શું કીધું છે? ચિત્રમાં કેટલા આકાર છે? એટલે આપણે અહીંયા ચિત્ર છે આપેલા છે તેમાં કેટલા આકાર છે તે ગણો અને મનપસંદ રંગ પૂરો. એટલે આકાર આપણે ગણવાના છે અને પછી તેમાં ચિત્રમાં મનપસંદ રંગ આપણે પૂરવાના છે. તો ચાલો પહેલા આપણે તો આકાર છે એ ગણશું. તો આમાં કુલ કેટલા આકાર છે? 4 આકાર છે. એક ચોરસ, પછી બીજું લંબચોરસ, પછી ત્રિકોણ અને ગોળ. કેટલા આકાર છે? 4 ચોરસ છે, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ. તો ચાલો આપણે પહેલા આકાર છે આ ચિત્રમાં કયા આકાર કેટલા છે એ આપણે ગણશું અને અહીંયા બોક્સમાં લખીશું. તો ચાલો પહેલા શું છે? ચોરસ. તો આપણે જોશું આ બોક્સ ચિત્ર છે તેમાં કુલ કેટલા ચોરસ છે. તો ચાલો એક અહીંયા છે, એક, પછી બે. ક્યાં છે? તેના હાથ છે તેમાં એક અને આ બે. ચોરસ કોણ કહેવાય? તો કે ચારે ખૂણા સરખા હોય તેને શું કહેવાય? ચોરસ. તો એવા કેટલા છે? એક અને બે. કુલ કેટલા ચોરસ છે? બે. એટલે આપણે અહીં ચોરસ છે તેના બાજુના બોક્સમાં લખશું બે. બગડે બે. પછી લંબચોરસ જોઈએ. તો લંબચોરસ કેટલા છે? એક, બે ને ત્રણ. કેટલા છે? એક, બે ને ત્રણ. લંબચોરસ કેટલા છે? ત્રણ છે. તો ચાલો આપણે લંબચોરસ છે તેની બાજુના બોક્સમાં કેટલા લખીશું? ત્રણ. તો ગળે ત્રણ. પછી છે ત્રિકોણ. તો હવે આપણે ત્રિકોણ જોશું. ત્રિકોણ કેટલા છે ચિત્રમાં? તો અહીંયા એક, પછી આ બે અને આ ત્રણ. કેટલા છે? એક, તેની ટોપી એક, પછી તેના બે પગમાં છે એટલે બે અને ત્રણ. તો ત્રિકોણ છે કેટલા છે ચિત્રમાં? કુલ ત્રણ છે. એટલે આપણે ત્રિકોણના બાજુના બોક્સમાં કેટલા લખીશું? ત્રણ. પછી વર્તુળ. તો વર્તુળ છે એ ચિત્રમાં કેટલા છે આપણે જોઈએ. તો ચાલો પહેલા તેની આંખો, એટલે આંખો કેટલી છે? આ એક અને બે, પછી આ ત્રણ. આખું આ વર્તુળ છે તેનું મોઢું છે કેવું છે? વર્તુળાકારનું. એટલે એક, પછી તેની બે આંખો, એટલે બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા છે વર્તુળ ચિત્રમાં? પાંચ છે. તો વર્તુળ છે તેના બાજુના બોક્સમાં કેટલા લખીશું? પાંચ. ચિત્રમાં કુલ ચોરસ છે કેટલા છે? બે, એક અને બે. પછી લંબચોરસ કેટલા છે? ત્રણ. આ એક, આ બે અને ત્રણ. પછી ત્રિકોણ. ત્રિકોણ કેટલા છે? આ એક, બે અને ત્રણ. પછી છે વર્તુળ. તો વર્તુળ કેટલા છે? આ એક, બે, ત્રણ, ચાર, પાંચ. વર્તુળ છે કેટલા છે? પાંચ છે. તો હવે આપણે શું કીધું છે અહીંયા? નામ લખો. શું કીધું છે? નામ લખો. સૌથી વધુ વખત કયો આકાર આવ્યો? સૌથી આપણે આ બધા આકાર છે ગણ્યા અને લખ્યા, તેમાં સૌથી વધુ વખત આકાર કયો આવ્યો? તો કયો આકાર છે જે સૌથી વધુ વખત આવે છે? વર્તુળ. જે કેટલી વાર આવે છે ચિત્રમાં? પાંચ વાર આવે છે. બાકી ચોરસ છે એ બે વાર આવે છે, લંબચોરસ ત્રણ વાર અને ત્રિકોણ ત્રણ વાર આવે છે, અને વર્તુળ છે એ પાંચ વાર આવે છે. તો સૌથી વધુ વખત કયો આકાર આવ્યો? વર્તુળ. એટલે આપણે અહીંયા ખાલી જગ્યા આપેલી છે તેમાં શું લખશું? વર્તુળ. તમારે મારી સાથે સાથે લખતું જવાનું છે. ચાલો પછી બીજું, સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો? તો સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો છે? લંબચોરસ છે ત્રણ વાર આવે છે, ચોરસ બે વાર આવે છે, ત્રિકોણ ત્રણ વાર આવે છે અને વર્તુળ પાંચ વાર આવે છે. તો સૌથી ઓછો આકાર કયો આવે છે? ચોરસ છે, કુલ બે વાર જ આવે છે. ખાલી જગ્યામાં શું આવશે? સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો? તો ખાલી જગ્યામાં લખવાનું છે ચોરસ. છ માં શું આવશે? ચોરસ. ચાલો તો આપણે જોયું. હવે અહીંયા પેલું ચિત્ર છે તેમાં શું કરવાનું છે?
રંગ પૂરો પહેલા શું કીધું કેટલા આકાર છે તો આપણે જોયું કેટલા આકાર છે ઈ પછી ગણ્યા અને અહીંયા લખ્યા પછી શું કરવાનું છે મનપસંદ રંગ પૂરો એટલે આપણે ચિત્રમાં આપણને ગમતા છે એવા રંગ પૂરવાના છે તો ચાલો આપણે રંગ પૂરીએ હું રંગ પૂરો એટલે મારી સાથે સાથે તમારે પણ પૂરતું જવાનું છે તો ચાલો પહેલા શું છે એની ટોપી ત્રિકોણ છે આકાર તેમાં આપણે કેવું કલર કરીશું રેડ કલર કરશું કેવો કરશું રેડ એટલે કે લાલ તો ચાલો આપણે ટોપી એની છે લાલ કલરની કરીએ મારી સાથે સાથે તમારે પણ પૂરતું જવાનું છે આકાર છે તેની અંદર જ પૂરવાનું છે ચિત્રમાં તેની બહાર છે એ રંગ જાવો ન જોઈએ આપણે એની ટોપી છે કેવા કલરની કરી લાલ કલરની રેડ કલરની હવે તેનું મોઢું તો મોઢું છે કેવા કલરનું હોય આપણું મોઢું છે કેવા કલરનું છે સ્કિન કલરનું એટલે કે ચામડી કલરનું તો ચાલો એમાં આપણે કેવો કલર કરીશું સ્કિન કલર તેને મોઢામાં સ્કિન કલર કરવાનો છે એટલે કે ચામડી કલર પછી છે તેના હાથ તો હાથ છે એ કેવા કલરના હોય સ્કિન કલરના જ હોય આપણે હાથ છે એ કેવા કલરના છે સ્કિન એટલે કે ચામડી કલરના તો ચાલો એના હાથમાં પણ આપણે કેવો સ્કિન કલર જ પૂરીશું ચાલો હવે તેની આંખું છે એ કેવા કલરની કરીશું આપણે બ્લેક એટલે કે કાળા કલરની કરીશું તેની આંખું છે એ કાળા કલરની કરીએ પછી છે અહીં આપણે કેવો કલર કરીશું ગ્રીન એટલે કે લીલો અથવા તો પોપટી જે કલર હોય તમારી પાસે એ કરવાનો છે તમારે તો આપણે અહીંયા ગ્રીન એટલે કે લીલો કલર કર્યો અથવા તો પોપટી કલર જે તમારી પાસે હોય તે તમારે કરવાનો છે પછી અહીંયા વર્તુળ તો વર્તુળ છે એમાં આપણે કેવો કલર કરીશું પિંક એટલે કે ગુલાબી કલર તો ચાલો આપણે અહીંયા પિંક કલર કરીએ આપણે એના અહીંયા ગોળ રાઉન્ડ છે વર્તુળ તેમાં કેવો કલર કર્યો પિંક કલર હવે પછીના નીચેના બે છે તેમાં આપણે કેવો કલર કરીશું દૂધિયા કલર કેવો કરશું દૂધિયા કલર પછી તેના હાથ છે તેમાં બે ચોરસ છે તેમાં કેવો કલર કરીશું ચોરસ બોક્સમાં ઓરેન્જ એટલે કે કેસરી કલર
તો આપણે પહેલું ચિત્ર હતું તેમાં આપણે રંગ પૂર્યો તેમાં કેટલા આકાર છે તે ગણ્યા અને પછી લખ્યા ચોરસ કેટલી વખત આવે છે બે વાર આવે છે પછી લંબચોરસ ત્રણ વાર આવે છે પછી ત્રિકોણ છે એ પણ ત્રણ વાર આવે છે અને વર્તુળ છે એ પાંચ વાર આવે છે તો આપણે આકાર ગણી અને લખ્યા અને રંગ પૂર્યો હવે એવી જ રીતના આપણે બીજું જોઈએ તો બીજામાં આપણને શું આપેલું છે અહીંયા કુદરતી દ્રશ્ય આપેલું છે તેમાં બે પર્વત છે પછી અહીંયા પંખી ઉડી રહ્યા છે પછી અહીંયા સૂરજ દાદા છે પછી અહીંયા વૃક્ષો આપેલા છે વૃક્ષોની બાજુમાં એક ઘર છે અને અહીંયા શું છે આ બિલાડી છે તો આપણે બધામાં આપણે મનપસંદ આપણે ગમતો હોય એવો રંગ પૂરવાનો છે અને તેમાં કુલ કેટલા આકારનો સમાવેશ થયેલો છે તે ગણવાના છે અને પછી લખવાના છે તો ચાલો અહીંયા આપણે પહેલા શું આપેલું છે કયો આકાર છે ચોરસ આકાર કયો છે ચોરસ તો આપણે આમાં જોવાનું છે ચોરસ છે એ આકાર કેટલી વાર આવે છે તેમાં તો ચાલો આપણે જોઈએ ચોરસ ક્યાં છે આમાં ઘરમાં જ છે બીજે ક્યાંય નથી એટલે આપણે જોઈએ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલી વાર છે ચોરસ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ચોરસ છે એ કેટલી વખત આવે છે સાત તો ચાલો આપણે ચોરસ છે બાજુમાં કેટલા લખીશું સાત પછી છે ત્રિકોણ પછી કયો આકાર આપેલો છે ત્રિકોણ તો હવે આપણે જોવાનું છે ત્રિકોણ આકાર છે કેટલી વાર આવે છે તો પહેલા આપણે અહીંયા સૂરજ દાદાથી શરૂ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદ પછી અહીંયા પંદર સોળ સત્તર અઢાર પછી અહીંયા ઓગણીસ વીસ અને એકવીસ કેટલી વાર આવે છે ત્રિકોણ એકવીસ વાર આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રિકોણ છે એ કેટલી વાર આવે છે બાવીસ વાર આવે છે તો આપણે ત્રિકોણ છે તેના બાજુના બોક્સમાં શું લખીશું બે બગડા બાવીસ ત્રિકોણ કુલ કેટલી વાર આવે છે ચિત્રમાં બાવીસ વાર આવે છે એટલે અહીંયા લખશું બાવીસ બે બગડા બાવીસ પછી કયો આકાર છે વર્તુળ તો વર્તુળ આપણે ગણીશું ચિત્રમાં કેટલી વાર આવે છે વર્તુળ તો ચાલો પહેલા અહીંયા એક બે ત્રણ ચાર પછી પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર કેટલી વાર આવે છે વર્તુળ આ એક પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર કેટલી વાર આવે છે વર્તુળ અગિયાર વાર આવે છે એટલે આપણે અહીં લખશું બે એકડા અગિયાર પછી ચાલો પછી કઈ નિશાની છે આ લંબચોરસની પછી શું આપેલું છે કયો આકાર છે લંબચોરસ તો ચાલો હવે આપણે લંબચોરસ જોઈએ તો લંબચોરસ ક્યાં છે પહેલા અહીંયા એક બે ત્રણ આ ચાર આ પાંચ પછી આ છ સાત આઠ નવ કેટલી વાર આવે છે લંબચોરસ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ લંબચોરસ આકાર કેટલી વાર આવે છે નવ વાર એટલે અહીંયા લખશું નવ વડે નવ એટલે શું જોયું ચોરસ તો ચોરસ છે કેટલી વાર આવે છે ચિત્રમાં સાત વાર આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે આપણે ચોરસ છે કેટલી વાર લખ્યા સાત વાર પછી છે ત્રિકોણ તો ત્રિકોણ છે એ ચિત્રમાં કેટલી વાર આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદ પછી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ કેટલી વાર આવે છે ત્રિકોણ બાવીસ વાર આવે છે પછી છે વર્તુળ તો વર્તુળ છે એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર વર્તુળ છે કેટલી વાર આવે છે અગિયાર વાર આવે છે અને પછી છે લંબચોરસ તો લંબચોરસ કેટલી વાર આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે આપણે અહીંયા નવ લખ્યા નવ વડે નવ લંબચોરસ નવ વાર આવે છે તો ચોરસ છે એ સાત વાર આવે છે પછી ત્રિકોણ બાવીસ વાર આવે છે પછી વર્તુળાકાર અગિયાર વાર આવે છે અને લંબચોરસ આકાર
નવ વાર આવે છે તો ચાલો હવે શું કીધું છે અહીંયા નામ લખો સૌથી વધુ વખત આ કયો આકાર આવ્યો શું પૂછ્યું છે સૌથી વધુ વખત કયો આકાર આવ્યો તો સૌથી વધુ વખત આ કયો આકાર આવે છે ચોરસ આવે છે લંબચોરસ આવે છે વર્તુળ આવે છે કે ત્રિકોણ તો ચોરસ છે આકાર એ કેટલી વખત આવે છે સાત વખત પછી ત્રિકોણ આકાર 22 વખત આવે છે વર્તુળ આકાર 11 વખત આવે છે અને લંબચોરસ આકાર 9 વખત આવે છે તો સૌથી વધુ વખત કયો આકાર આવ્યો ત્રિકોણ કયો આવ્યો ત્રિકોણ એટલે આપણે પેલી ખાલી જગ્યા છે એમાં શું લખીશું ત્રિકોણ શું લખ્યું ત્રિકોણ ત્રિકોણ છે કેટલી વખત આવે છે ચિત્રમાં 22 વાર આવે છે પછી શું છે સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો સૌથી ઓછી વખત કયો આકાર આવે છે તો કયો આકાર આવે છે સૌથી ઓછી વખત ચોરસ છે 7 વાર આવે છે ત્રિકોણ 22 વખત આવે છે વર્તુળ 11 વખત આવે છે અને લંબચોરસ 9 વખત આવે છે તો સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો ચોરસ જે ફક્ત 7 વાર જ આવે છે એટલે શું આવશે જવાબમાં ચોરસ તો બીજી ખાલી જગ્યાના જવાબમાં લખશું ચોરસ સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો ચોરસ આકાર તો આપણે પહેલા આકાર છે એ ગણ્યા અને પછી લખ્યો હવે શું કરવાનું છે મનપસંદ રંગ પૂરવાનો છે ચિત્રમાં તો ચાલો આપણે રંગ છે એ પૂરીશું પહેલા આપણે શેમાં રંગ પૂરશું સૂરજ નારામાં તો ચાલો સૂરજ છે એ કેવા આકારનો હોય કેવા કલરનો હોય ઓરેન્જ એટલે કે કેસરી કલરનો હોય તો આપણે અહીંયા વચ્ચેનું વર્તુળ છે એમાં આપણે ઓરેન્જ એટલે કે કેસરી કલર પૂરીશું રંગ છે એવી રીતે પૂરવાના છે કે ચિત્રની બહાર જાવો ન જોઈએ પછી ત્રિકોણ તો ત્રિકોણ છે કેવા કલરના કરશું આપણે પીળા કલરના તેના કિરણો છે પીળા કલરના હોય છે ને એટલે આપણે અહીંયા ફરતે ત્રિકોણ છે એ પીળા કલરના કરીશું ત્રિકોણ છે એ કેવા કલરના કરીએ આપણે પીળા કલરના હવે છે પર્વત ની ઉપર શું આપેલું છે પંખી તો પંખી છે કેવા કલરના કરીશું આપણે ગ્રે કલરના કેવા કરશું ગ્રે કલરના એટલે કે આવો કલર આપણે પંખી છે બધા કેવા કલરના કર્યા ગ્રે કલરના કર્યા હવે પર્વત તો પર્વત છે કેવા કલરના કરીશું કથાઈ કલરના કથાઈ એટલે કે લાકડા કલરના તો ચાલો પર્વત છે એમાં કથાઈ કલર કરીશું તો આપણે પર્વત છે એમાં કેવો કલર કર્યો કથાઈ કલર બીજો પર્વત છે એમાં પણ તેવો જ કલર કરવાનો છે ક
પથ્થાઈ એટલે કે લાકડા કલર. સરસ મજાનો રંગ છે તમારે પૂરવાનો છે, ચિત્ર છે એની બહાર રંગ નો જ જવો જોઈએ, ફક્ત ત્રિકોણમાં જ કરવાનો છે, તેની બહાર ન જવો જોઈએ. તો આપણે પર્વત છે એમાં કેવો કલર કર્યો? કથાઈ. હવે પછી શું આપેલું છે અહીંયા? વૃક્ષ. તો ચાલો પેલા વૃક્ષ છે તેમાં કલર પૂરીશું. તો તેમાં કેવો કલર આવશે? ગ્રીન, એટલે કે લીલો કલર કરીશું. તો ચાલો કેવો કલર કરશું? ગ્રીન. ચાલો કેવા છે એટલા કુલ કેટલા વૃક્ષ છે? ચાર વૃક્ષ છે. તો ચારે ચારમાં આપણે પહેલા કેવો કલર કરશું? ગ્રીન. તો ચાલો આપણે વૃક્ષ છે તેમાં ગ્રીન કલર કર્યો. હવે પછી તેનું નીચે થડ છે એ કેવા કલરનું કરશું? આપણે કથાઈ કલરનું કરશું, કેમ કે થડ છે એ કથાઈ કલરના હોય છે ને, ઝાડ હોય તો એના થડ છે કેવા કલરના હોય? કથાઈ, એટલે કે લાકડા કલરના. તો ચાલો આપણે એના થડ છે બધાને અહીં કથાઈ કલરના કર્યા. હવે પછી છે અહીંયા શું આપેલું છે? બિલાડી આપેલી છે. તો બિલાડીમાં આપણે કેવો કલર કરીશું? તો એના કાન છે તેમાં આપણે પેલા કરીશું પિંક કલર. કાનમાં આપણે કેવું કરશું? પિંક, એટલે કે ગુલાબી. પછી છે તેનું મોઢું. તો મોઢામાં કેવો કલર કરશું? દૂધિયા કલર. મોઢામાં કેવું કરશું? દૂધિયા. પછી તેનું પેટ. પેટ છે તેમાં કેવો કલર કરીશું? કેસરી કલર, ઓરેન્જ, એટલે કેસરી કલર. પછી શું છે તેના પગ? તો પગ છે તેમાં કેવો કલર કરશું? પીળો કલર. પછી શું આપેલું છે તેની પૂંછડી? તો પૂંછડીમાં કેવો કલર કરશું? આપણે કાળો કલર, બ્લેક, એટલે કે કાળો કલર કરશું પૂંછડીમાં. તો આપણે બિલાડીમાં કલર છે એ પૂર્યો. હવે પછી શું વધ્યું? ઘર. છેલ્લે શું છે? ઘર. તો હવે ઘર છે તેમાં ચોરસ આપેલા છે ઉપર, તેમાં કેવો કલર કરશું? તેમાં રેડ કલર કરશું, એટલે કે લાલ કલર. ચોરસ છે આકાર એમાં કેવો કલર કરવાનો છે? રેડ. ચાલ પછી નીચે છે તેમાં કેવો કલર કરશું? પોપટી. લંબચોરસ છે એમાં પોપટી કલર કરવાનો છે. તો તેમાં આપણે પોપટી કલર કર્યો. પછી છે તેમાં કેવો કલર કરશું? ઓરેન્જ, એટલે કે કેસરી કલર.
ચલો પછી નીચે છે તેમાં કેવું કરશું પિંક એટલે કે ગુલાબી કલર પછીનું જે લંબચોરસ છે તેમાં કેવું કરશું પર્પલ એટલે કે જાંબલી કલર પછી છે બાજુમાં તેવો કયો કલર કરશું ચોરસ આપેલા છે તેમાં ગ્રીન કલર પછી સૌથી વચ્ચે છે તેમાં પીળો કલર કરીશું સૌથી વચ્ચેનું લંબચોરસ છે તેમાં પીળો કલર તો આપણે અહીં પ્રશ્ન એક અને બે માં શું કર્યું છે પહેલા તો ચિત્રમાં કેટલા આકાર છે તે ગણ્યા પછી અહીંયા લખ્યા અને પછી તેમાં મનપસંદ રંગ છે એ પૂર્યા તો તમારે તમારે સદુપયોગથી બધું લખી લેવાનું છે અને રંગ છે એ પૂરવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો બાય